વેલકમ ટુ માય ન્યુ વિડિયો લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે ડુ વાઇલ લૂપ વિશે સ્ટડી કરીશું. સૌથી પહેલાં આપણે સિન્ટેક્સ અને વાઇલ લૂપ સાથે શું ડિફરન્સ છે એ આપણે જોઈશું. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સમજ્યા એ પ્રમાણે વાઇલ એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે અને ડુ વાઇલ એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. જો આપણે સિન્ટેક્સની વાત કરીએ તો સિન્ટેક્સ આ રીતના થશે. સૌથી પહેલાં આપણે કેટલાક સ્ટેટમેન્ટ બિફોર ધ ડુ લૂપ હશે, ત્યારબાદ તમે આ રીતના બોડી ઓફ ધ લૂપ લખી શકો, બોડી પાર્ટ ઓફ ધ લૂપ, અને અંતે વાઇલ કન્ડિશન. આમ તો આપણે ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, ડુ, વાઇલ અને ફોર લૂપના અંતે સેમિકોલન કરતા નથી, પણ જો ડુની સાથે વાઇલ સ્ટેટમેન્ટ યુઝ થયું હોય તો ત્યાં સેમિકોલન કરવું ફરજિયાત છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સિન્ટેક્સ. અને એની સાથે સાથે ટર્મિનેટિંગ કન્ડિશન પણ આપણે લખવાની થશે. તો ટર્મિનેટિંગ કન્ડિશન જો તમે નહીં લખો તો ડુ વાઇલ લૂપ પણ ટર્મિનેટ થશે નહીં અને એન્ડલેસ લૂપની અંદર જતું રહેશે. તો જે સ્ટેટમેન્ટ વન છે ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધ ડુ વાઇલ સ્ટેટમેન્ટ, એ ઓલવેઝ એક્ઝિક્યુટ થશે. એના માટે ઇનિશિયલાઇઝેશન વેરિયેબલ બિફોર ધ ડુ સ્ટેટમેન્ટ ક્રિએટ લખવું જ જોઈશે. ડુ પાર્ટની અંદર નંબર ઓફ સ્ટેટમેન્ટ લખી શકાય અને ટર્મિનેટિંગ કન્ડિશનની મદદથી આપણે વાઇલ કન્ડિશન થશે, ટર્મિનેટ થશે. પણ અહીંયા પહેલી વખતે કન્ડિશન ખોટી હોવા છતાં પણ એટલીસ્ટ એક વખત તો આ જે બોડી ઓફ પાર્ટ ઓફ ધ લૂપ એ એક્ઝિક્યુટ થશે અને પછી કન્ડિશન ચેક થશે અને તેના આધાર ઉપર ડિસિઝન લેવામાં આવશે કે લૂપ કન્ટિન્યુ રાખવું કે ટર્મિનેશન કરવું. આટલો જ ફરક છે વાઇલ અને ડુ વાઇલની અંદર. વાઇલ લૂપની અંદર જો પહેલી વખતે કન્ડિશન ખોટી હોય તો લૂપની અંદર સ્ટેટમેન્ટ એક પણ એક્ઝિક્યુટ થાય નહીં. ડુ વાઇલની અંદર પહેલી વખત કન્ડિશન ખોટું હોવા છતાં પણ એક વખત તો એટલીસ્ટ એક્ઝિક્યુટ થશે જ. હવે ડુ વાઇલ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું કે ગીવન નંબર આર્મસ્ટ્રોંગ છે કે નહીં. પહેલા તો આર્મસ્ટ્રોંગ નંબર એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે કોઈ નંબર છે, ફોર એક્ઝામ્પલ 153, અને જો 153 ને પહેલા ડિજિટ અલગ અલગ કરીએ અને એમના ઘનનો સરવાળો કરીએ અને જે જવાબ આવે છે એ પોતે જ હોય તો એને આપણે આર્મસ્ટ્રોંગ નંબર કહી શકાય. જેમ કે 1 નો ક્યુબ થશે, જો આપણે આને સુપરસ્ક્રિપ્ટ તરીકે કન્સિડર કરીએ તો 1 નો ક્યુબ, 3 નો ક્યુબ અને 5 નો ક્યુબ, તો એનું જે રિઝલ્ટ આવશે 1 + 125 + 27, તો 125 + 27 152 + 1 એટલે 153. તો જે નંબરને ડિજિટને સેપરેટ કરીને દરેક ડિજિટના ઘનનો સરવાળો કરતા જો નંબર એનો એ જ આવે તો એને આપણે આર્મસ્ટ્રોંગ નંબર તરીકે ઓળખી શકાય. હવે આ લોજિકમાં પણ આપણે ડુ વાઇલની જેમ જ ઉપયોગ કરીશું અને ત્યાં આપણે નંબરનો સરવાળો કરાવતા હતા, હવે આપણે અહીંયા નંબરના ઘનનો સરવાળો કરાવીશું. તો આપણે હવે સીધે સીધું ડુ વાઇલની મદદથી કોઈ પણ નંબર આર્મસ્ટ્રોંગ છે કે નહીં એ ચેક કરવા માટે સીધા હવે આપણે આપણા સી કમ્પાઇલરની અંદર વર્ક કરીશું. હું ફાઇલને સેવ કરીશ armstrong.c તરીકે અથવા તો ડુ વાઇલ ડોટ સી.
કેટલીક ફોર્મ્યુલાટીઝ ઇન્ક્લુડ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ ઇન્ક્લુડ કોન્સોલ ઇનપુટ આઉટપુટ ડોટ એચ વોઇડ મેઇન ઇન્ટીજર નંબર જે પણ આપણને જરૂર પડશે એ પ્રમાણે આપણે લેટર ઓન ડિસાઇડ પણ કરી શકીએ, જેટલા આપણને યાદ હોય લખી શકીએ. સમ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને CLR SCR ની મદદથી પ્રીવિયસ આઉટપુટ ક્લિયર થશે. પ્રિન્ટએફ ની મદદથી એન્ટર ધ નંબર ટુ ચેક કે વેધર ઇટ ઇઝ આર્મસ્ટ્રોંગ ઓર નોટ. સ્કેનએફ પર્સન્ટેજ ડી દેટ વિલ હોલ્ડ એટ નંબર વેરિયેબલ. ડુ સ્ટેટમેન્ટ, સૌથી પહેલા આપણે ટેમ્પ નામના વેરિયેબલની અંદર જે નંબરનું મોડ્યુલસ ઓપરેશન 10 છે એટલે 153 હશે, તો પહેલા 3 પછી 5 અને પછી 1 આવશે. સમની અંદર હવે જે જૂની વેલ્યુ સમ છે એમાં 3 ટાઈમ્સ મલ્ટીપ્લિકેશન્સ કરાવીશું. કોનું? ટેમ્પ. અથવા તો તમે જો મેથેમેટિકલ ફંક્શન પાવરનો પણ ઉપયોગ કરી શકો, પણ એના માટે મેથ ડોટ એચ ઇન્ક્લુડ કરાવવાની રહેશે, એટલે હું 3 ટાઈમ્સ મલ્ટીપ્લિકેશન કરાવીશ. અને ત્યારબાદ નંબર ઇઝ ઇક્વલ ટુ નંબર ડિવાઈડ બાય 10. ત્યારબાદ અહીંયા વાઇલ કન્ડિશન, આ ક્યાં સુધી લૂપ ઇટરેટ થવું જોઈએ? જ્યાં સુધી વાઇલની વેલ્યુ 0 કરતા મોટી. અને અહીંયા સેમીકોલન ફરજિયાત લખવું પડશે. હવે જ્યારે આપણે નંબર, હવે જો નંબર 0 થઈ જશે એટલે આપણે અહીંયા શું કરીશું કે જે તે પણ નંબર આપણે એન્ટર્ડ કરાવીએ છીએ એ ટેમ્પરરી 1 નામના વેરિયેબલ્સની અંદર આપણે નંબર સ્ટોર કરાવીશું. જો ટેમ્પરરી નંબર 1 ની અંદર સ્ટોર નહીં કરાવીએ તો નંબર 0 થઈ જશે, અને 0 ને આપણે કમ્પેરિઝન કરાવીશું તો એ અલગ અલગ વેલ્યુ હોવાથી આપણને ડિઝાયર્ડ આઉટપુટ મળશે નહીં. એટલે આપણે ટેમ્પ 1 જે એકચ્યુઅલી ઇન્સર્ટ કરેલો નંબર છે એનું કમ્પેરિઝન આપણે સમ જોડે કરાવીશું. જો આ બંને વેલ્યુ સરખી હોય તો ગીવન નંબર ઇઝ આર્મસ્ટ્રોંગ જો નહીં સરખા હોય તો ગીવન નંબર ઇઝ નોટ આર્મસ્ટ્રોંગ. તો આ એક્ચ્યુઅલ લોજિક થશે ડુ વાઇલની મદદથી આર્મસ્ટ્રોંગ નંબર છે કે નહીં એ ચેક કરવા માટે. ત્યારબાદ ગેટ સીએચ દેટ ઇઝ વેઇટિંગ આઉટપુટ, અને ફાઇનલી અવર પ્રોગ્રામ્સ. આઈ હેવ બીન સેવ ધ ફાઇલ, કમ્પાઇલ કરીશું. પ્રોબેબલી દેર ઇઝ વન એરર બીકોઝ ટેમ્પ 1 નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો નથી, એટલે આપણે ટેમ્પ અને ટેમ્પ 1 બંને જોઈશે. ટેમ્પ 1 ની અંદર નંબરની વેલ્યુ અસાઇન કરેલી છે. કંટ્રોલ F9. ધારો કે મેં કહ્યું એ પ્રમાણે 153 એ આર્મસ્ટ્રોંગ છે કે નહીં, તો 153 આર્મસ્ટ્રોંગ થશે. પણ બીજી કન્ડિશન પણ ચેક કરી લેવી જોઈએ. ધારો કે 152, તો 152 એ આર્મસ્ટ્રોંગ નહીં થાય, કારણ કે 1 નો ઘન 1, 5 નો ઘન 125 અને 2 નો ઘન 8, એટલે 125 ને 8 132 ને 133 જ થશે, 152 થશે નહીં. એટલે જ્યારે હું કોઈ વેલ્યુ 152 એન્ટર કરીશ તો ઇટ ઇઝ નોટ આર્મસ્ટ્રોંગ. તો કયા કયા એવા નંબર છે જે આર્મસ્ટ્રોંગ હોય? 1 એ એક એવો નંબર છે જે આર્મસ્ટ્રોંગ કહેવાય. પણ 1 થી માંડીને 153 સુધી બીજા એવા કોઈ જ નંબર નથી, કારણ કે 6 નો ઘન થશે 216 અને 5 નો ઘન થાય 125, જે 65 કરતા ઘણી વધારે વેલ્યુ થાય છે, એટલે નોટ આર્મસ્ટ્રોંગ તરીકે ઓળખાય. પરંતુ આપણે અહીંયા લોજિક સમજવાનું છે. હવે આ પ્રોગ્રામ તો મને ઘણી બધી પ્રેક્ટિસ હોવાના કારણે કમ્પ્લીટ રન થઈ જાય છે,
પણ જો તમે નવે નવે કમ્પ્યુટર સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવતા હોય તો એ વખતે ટ્રેસિંગ કઈ રીતના કરી શકાય એ ખાસ ધ્યાન રાખવાનું. F8 શોર્ટકટ કીની મદદથી તમે ટ્રેસ કરી શકશો. F8 એન્ટર કરતું રહેવાનું. હવે F8 એન્ટર કરશો એટલે તમારી પાસે 153 વેલ્યુ ઇનપુટ કરાવશે. ત્યારબાદ તમારે વિન્ડોઝમાં વોચ ઓપ્શનમાં જઈને જે તે વેરિયેબલ્સને વોચ કરવા છે, ફોર એક્ઝામ્પલ કે ટેમ્પની વેલ્યુ શું આવશે આ ઇટરેશનના અંતે, નંબરની વેલ્યુ શું છે, ટેમ્પ વનની વેલ્યુ શું છે, જેમ જેમ લૂપ ફરશે એમ આપણને અહીંયા એની વેલ્યુમાં કઈ રીતના બદલાવ આવે છે એ પણ જોવા મળશે. તો આ એક સી પ્રોગ્રામિંગ લેંગ્વેજની ટ્રેસિંગ મેથડ છે જેનાથી આપણને ખ્યાલ આવી જાય કે કઈ જગ્યાએ આપણો કોડ ખોટો છે. હવે આ સેટ કર્યા પછી ફરીથી F8 તમે જોઈ શકો છો કે નંબર ઇનપુટ કરાવ્યો એટલે એની વેલ્યુ 153 અને ટેમ્પની વેલ્યુ 101ની વેલ્યુ 153. હવે ટેમ્પ નામના વેરિયેબલમાં 153માંથી આવશે 3, 3નો ઘન થશે 9 એટલે સમની વેલ્યુ થશે 3નો ઘન થશે 27 એટલે સમની વેલ્યુ થઈ 27. અને હવે નંબર 153 ડિવાઈડ બાય 10 એટલે 15 થઈ જશે. 15 એ 0 કરતા મોટા છે એટલે ફરીથી લૂપમાં જશે. આ વખતે ટેમ્પ 5, 125 એમના ઉમેરો થયો એટલે 152. આ વખત નંબરની વેલ્યુ 1, 1 હજી 0 કરતા મોટા છે એટલે ફરીથી અંદર જશે. 1, 1નો ક્યુબ 1, 153. અને હવે આ વખતે 0 એ 0 કરતા મોટા નથી એટલે એ લૂપની બહાર આવી જશે. અને એટલા જ માટે જો લૂપની બહાર આવે ત્યારે નંબરની વેલ્યુ 0 થઈ જાય એટલે આપણે ટેમ્પ 1ને જે 153 છે સમ સાથે કમ્પેર કરાવ્યા અને આપણને નંબર આર્મસ્ટ્રોંગ છે કે નહીં એ રિટર્ન કરી. તો આ રીતના આપણે ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરીને કોઈ પણ નંબર આર્મસ્ટ્રોંગ છે કે નહીં એ ચેક કરી શકાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.